जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आगळ आपणे जीवन निर्वाह खर्चना सूचकांकमां 28મો સમ એફ વિભાગનો 6ઠો પ્રશ્ન આપણો આ રીતે છે. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના આંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ ખર્ચના ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારોના વેતનમાં 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે આ વધારો પૂરતો છે. ચાલો, ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ટિપિકલ ક્વેશ્ચન છે. માત્ર એક જ પ્રશ્ન આખી ટેક્સ્ટબુકમાં આવો છે, બરાબર છે? પછી આપણને સમૂહ આપેલા છે, ભાર એટલે ડબલ્યુ. અહીંયા એક વસ્તુ આપણે નવી આવે છે, 2014નો સૂચકાંક એટલે આને આપણે I1 કહીશું, કારણ કે બે અલગ અલગ છે એટલા માટે, બરાબર. અત્યાર સુધી આપણે એક જ વસ્તુ કરતા અને આ થશે I2. જ્યારે ભાર એટલે શું થાય તો કે ડબલ્યુ. ઓકે, તો બે વર્ષના આપણે સૂચકાંક ગણવાના છે અને એની કમ્પેરિઝન કરવાની છે, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો તો હવે ગણતરી કરીએ. સૌ પ્રથમ સમૂહ લખી નાખો, ખોરાક, બળતણ, વીજળી, રહેઠાણ, કપડાં, પરચૂરણ અને કુલ ખર્ચ. કોઈ પ્રશ્ન પૂછે કે જીવન નિર્વાહ ખર્ચમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, તો આ 5 વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કપડાં અને પરચૂરણ ખર્ચ. ડબલ્યુ એટલે કે ભાર આપણને આપેલો છે, કોમન છે. બંને વર્ષ માટે ખોરાક બળતણ માટેનું જે વેઇટેજ છે એ બદલાતું નથી. પછી આપણે 2014નો સૂચકાંક જે છે તેને I1 કહી દઈએ અને 15નો સૂચકાંક જે છે તેને I2 કહીએ. તો આપણી પાસે બે અલગ અલગ દાખલાઓ છે અહીંયા. તો પહેલા આપણે મેળવીએ I1W, એટલે I1 × W 31 × 270 એટલે 8370, 14 × 168 એટલે 2352, 22 × 205 એવી રીતે બાકીનાનો ગુણાકાર કરશો અને સરવાળો કરો તો સિગ્મા I1W આપણને મળશે 23941. હવે આપણે I2W મેળવીએ, એટલે W અને I2 બંનેનો ગુણાકાર 31 × 281 એટલે 87 11, 14 × 178 એટલે 24 92. આવી રીતે બાકીના નંબર્સનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો સિગ્મા I2W મળશે 25344. હવે એક વસ્તુ અહીંયા શીખવાની છે કે આ બે વર્ષમાં આધાર વર્ષ કોણ છે, 2014, અને 2015 શું છે, ચાલુ વર્ષ છે. ચાલો તો પહેલા આપણે 2014 માટેનો સૂચકાંક મેળવીએ તો એનું ફોર્મ્યુલા થશે સિગ્મા I1W છેદમાં સિગ્મા W એટલે 23941 ભાગ્યા 100 = 239.41. અને એવી જ રીતે 2015 માટે ગણતરી કરો તો 2015 માટેનો સૂચકાંક I2W છેદમાં સિગ્મા W બરાબર 25344 ભાગ્યા 100 એટલે 253.44. તો અહીંયા સુધી તો આપણને કોઈ ઇસ્યુ નહોતો, આરામથી આપણે એક સમના બદલે એકની અંદર બે સમ ગણ્યા, બરાબર. પણ જે છે એ હવે જ ગણતરી કરવાની છે. તો આપણે પહેલા I1 અને I2નો જે જવાબ આવ્યો એ ફરીથી લખી લઈએ. તો I1 એટલે 2014નો સૂચકાંક આપણને મળ્યો હતો 239.41 અને I2 એટલે 215નો સૂચકાંક આપણને મળ્યો હતો 2015નો સૂચકાંક મળ્યો હતો 253.44. હવે જીવન નિર્વાહમાં ચાલુ વર્ષે થયેલો વધારો આ ખાસ સમજવાનું છે, કારણ કે અત્યાર સુધી આપણે એવું જ શીખ્યા હતા કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય, 100 હોય. જ્યારે અહીંયા આપણને આધાર વર્ષનો 239.41 મળ્યો છે અને ચાલુ વર્ષનો 253.44. ચાલો તો હવે આપણે જીવન નિર્વાહ ખર્ચમાં ચાલુ વર્ષે થયેલો વધારો માપીએ
તો આવી રીતે થશે 253.44 ગુણ્યા 100 છેદમાં 239.41. તો તમને એમ લાગશે કે સર આ શું કર્યું, કઈ સમજાણું નહીં. ચલો થોડીક વારમાં તમને સમજાવું. તો પહેલા આપણે જવાબ મેળવી લઈએ, 105.86 આવે, બરાબર છે? તો આપણે ગણતરી મેં તમને ત્રિરાશિ આગળના સમમાં મૂકતા શીખવાડી છે, એ જ ગણતરી કરવી છે. એટલે આપણે આ રીતે કરીએ. જો પહેલા વર્ષ 2014-15 આપણે મેળવેલો સૂચકાંક કેટલો છે, તો કે 14 એટલે આધાર વર્ષનો 239.41 અને ચાલુ વર્ષનો 253.44. નિયમ પ્રમાણે 2014નો સૂચકાંક કેટલો હોવો જોઈએ, કારણ કે એ આધાર વર્ષ છે એટલે 100 હોવો જોઈએ ને, બરાબર છે? તો 2015નો તેને સાપેક્ષ કેટલો વધારો થયો હશે એ આપણે માપવું છે. તો આપણું ત્રિરાશિ આવી રીતે મળશે, બરાબર ને? તો ક્રોસ ગુણાકાર કરો તો 253.44 ગુણ્યા 100 અને અહીંયા છેદમાં 239.41, તો 105.86. તેનો મતલબ એમ કે હવે આપણે વધારાની વાત કરીએ, તો ધારો કે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો ચાલુ વર્ષે કેટલો વધારો થયો છે, 5.86% વધારો થયો કહેવાય. તો વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચમાં થયેલ વધારો બરાબર 105.86 માઇનસ 100 બરાબર 5.86, અને વેતનમાં કેટલો વધારો થયો તો 5% જ વધારો થયો તો ક્વેશ્ચનમાં આપણને આપેલું છે. તેથી વેતન વધારો, જો આપણે જરૂર કેટલાની છે, 5.86%, વેતન કેટલું વધ્યું, 5% જ વધ્યું. તો વેતન વધારો 0.86% જેટલો ઓછો થયો છે તેમ કહી શકાય.